गुजरात चेम्बर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ना नवा चेयरमैन नटुभाई पटेले मंगळवारना दिवसे कह्युं हतुं के गुजरात सरकार अने गुजरात चेम्बर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज साथे मळीने काम करे ते जरूरी छे। तेमणे कह्युं हतुं के जे नवी उद्योग पॉलिसी आवी छे तेनाथी स्थितिमां उल्लेखनीय सुधारो थशे, साथोसाथ अनलॉक 4 स्थिति वधारे सानुकूळ बनशे, आनाथी उद्योगोने सीधो फायदो थशे, उद्योगों फरी राबेता मुजब थशे तेवी आशा पण तेमणे व्यक्त करी हती। गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ना नव नियुक्त प्रेसिडेंट नटुभाई पटेले वीआर लाइव ना संवाददाता साथे खास वातचीत करी हती, जेमां आगामी समय में उद्योग धंधानी स्थिति अने नवा पड़कारों अंगे वातचीत करी हती अने साथोसाथ पोतानी भावी योजनाओ अंगे पण वात करी हती। जी प्रमाणे 6 મહિનાનો જે પીરિયડ વીતી ગયો હવે ધીમે ધીમે જે ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે, સૌથી પહેલા જ્યારે આપ ચેમ્બરના પ્રેઝિડેન્ટ તરીકે પદભાર સ્વીકારશો, કયા પ્રકારની મનમાં આશા અપેક્ષાઓ લઈને ચેમ્બરનું એક વેપારીનું એક પ્રકારનું જેમને એક આશ્વાસન મળે, તેમને એક જુસ્સો જાગે વેપાર ધંધા ઉદ્યોગમાં તે માટેની આપ કાર્ય માટે કરવા માટે શું કહેશો પહેલી પ્રતિક્રિયા? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે મારી એ જવાબદારી બને છે કે ગુજરાત સરકાર અને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એક બ્રિજ બનીને કામ કરવું। જે પેન્ડેમિકનો સમય માર્ચના છેલ્લા અઠવાડિયાથી ચાલુ થયો એ પછી જે ઉદ્યોગોની અને ટ્રેડની દશા થઈ એમાંથી અત્યારે આપણે ઊભા થઈ રહ્યા છીએ। ઇન્ડસ્ટ્રીઝ લગભગ 70% રેટથી ચાલુ થઈ ગઈ છે। ટ્રેડ, ટૂર્સ, ટ્રાવેલ્સ, ફૂડ, રેસ્ટોરન્ટ્સ એ રિલેટેડ જે બિઝનેસ છે એ હજુ ટેકઓફ નથી થયો, એની અમને ચેમ્બરને ખૂબ ચિંતા છે। પણ અનલોક 4 આવવાથી અમને આશા છે કે આ નવરાત્રી પહેલાં એ પણ સારી રીતે ચાલુ થઈ જશે અને જે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી છે એ પોલિસી ખૂબ જ પ્રેગ્મેટિક છે, ખૂબ સરસ છે, સરાહનીય છે। પણ એ પોલિસી પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટ જે કમિટ કર્યું છે જીઆરમાં એ જલ્દીમાં જલ્દી એનો લાભ એમએસએમઈને મળે, ટ્રેડને મળે અને કઈ રીતે ફાસ્ટ મળે, જો એ અમે જેટલું ફાસ્ટ કરાવી શકીશું ગવર્મેન્ટ પાસે અને એની કાર્યવાહી અમે આવતા અઠવાડિયાથી જ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। મારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર જોડે ડિટેલ વાત થઈ છે અને એ પણ ખૂબ જ ઉત્સાહિત છે કે એ લોકોને આ પોલિસીનું માર્કેટિંગ સરળ રીતે થાય, સમજ સારી જાય એ માટે ગુજરાત ચેમ્બરનો ઉપયોગ કરીને એમને ઝૂમ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવું છે અને એ કામ અમે ત્વરિત રીતે એકદમ ફાસ્ટ ગતિ અમે કરવા જઈ રહ્યા છીએ અને એ થશે તો મને લાગે છે કે બધામાં ઉત્સાહ એક જાગૃત થઈ જશે। ચોક્કસ નટુભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી કે ઘણી બધી આપણે વિચારી રાખ્યું છે જે વેપાર ધંધાને ફાસ્ટ ટ્રેક પર લાવવા માટે, ખાસ કરીને જ્યારે સ્ટાર્ટઅપો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શરૂઆત કરી છે, આત્મનિર્ભર યોજના લાવ્યા છે, લોકોને જે વેપાર ધંધા નાના વેપાર ધંધા ઉદ્યોગોને આત્મનિર્ભર કરવા માટેની પણ યોજનાઓ લાગુ કરવાનું છે, ત્યારે આ બાબતે આપ શું વિચારી રહ્યા છો? કઈ રીતે ગુજરાતના નવા સ્ટાર્ટઅપ્સને વેગવંતા બને, તેમાં આત્મનિર્ભર બને તે માટેના કયા પ્રકાર પ્રયત્નો થાય છે? આત્મનિર્ભર અને સ્ટાર્ટઅપ આ બે વિષય અલગ છે, પણ આત્મનિર્ભર જો પહેલાં લઈએ તો જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ડિયાનો પ્લેસ થઈ રહ્યો છે કે એ લોકો બધા જ દેશો ચાઇનાથી થોડા દૂર જઈ રહ્યા છે, એ રીતે જોતાં આપણે ચાઇનાની દરેક સેગમેન્ટમાં આપણાથી 10 ગણી મોટી કેપેસિટીઓ છે, એટલે આપણે અત્યારે 10% રેટથી પ્રોડક્શન કરીએ છીએ, એટલે એ 10%નું 20% બી કરીશું તો ચાઇનાનો 10% કટ કરવા તો આજે દરેક દેશ તૈયાર છે। જાપાન તો ત્યાં સુધી તૈયાર છે કે ત્યાં જે ચાઇનીઝ ચાઇનામાં જાપાનીઝ કંપનીઓ છે એ જો કોઈ રિપ્લેસ કરીને ઇન્ડિયામાં આવે ને તો પણ એને સહાય આપવાના છે અમારે જાપાન।